ये परमात्मानी लीला एनी माया आ संसार रूपी जगतनु जे सर्जन ये सर्जन ज एटलू विचित्र छे के एनो मानसिक विचार करता आपणने एम थाय के आ परमात्मा ए तो बहु दूरनी वात छे। समजणनी बारो जे विषय जाय समजणनी अंदर सारी रीते जे न बेसे એ ઈશ્વરની માયાનું તત્વ છે, એક પ્રમાણ છે। માણસની બુદ્ધિથી જે પર વિષય થાય એ પરમાત્માનો વિષય, એ બ્રહ્માંડના એક ઈશ્વરને પ્રાપ્ત કરવો એનો વિચાર કરવો પણ અઘરો લાગે, પરંતુ હૃદયના ભાવ, સ્નેહ અને નવમા પ્રકારની જે ભક્તિ परमात्मा प्रत्ये जेनो आत्मा पण नैवेद्य स्वरूपे अर्पण करवानी जेनी भावना होय, जेने शास्त्रकार कहे आत्मनिवेदनम, आत्मा ने निवेद रूपे जे परमात्मा ने समर्पण करी शके एने भगवान जाने खीचानी अंदर आटा मारतो होय एवुं लागे। भागवतनी अंदर मुक्तिना बे प्रकारोनुं वर्णन आवशे, आगळ एमां क्रम मुक्ति अने सध्य मुक्तिनुं वर्णन आवशे। क्रम मुक्ति याने कर्मना अनुसार एक एक अवतारोनु धारण करवु अने क्रमशः तेमाथी मुक्त थई अने परमात्मा तत्व ने प्राप्त करवु, अने बीजी एक एवी मुक्ति जे कठोर छे पण मने तमने दरेक ने गमे। 84 कोटी योनिमा फरी फरी पछी माणसनो अवतार मळे अने माणसना अवतारनी अंदर कंईक सारा कर्म करिए, सारा कर्म एटले देखावे सारा ने माणसो वखाण करे एवा नहीं, પણ દર્શન કરવા જાઓ તો નારાયણ તમારી નજરોની અંદર રમતો હોય, વાતો કરવા જાઓ તો મોઢામાંથી નારાયણનું નામ સ્મરણ આવતું હોય, હૃદયની અંદર તમે કંઈ વિચાર કરો તો નારાયણના નામનો સતત વિચાર આવતો હોય, આવા વિચારો એ સમયમાં પણ સંતોએ કરેલા, એ બીજા પ્રકારની મુક્તિ જેને કીધું સદ્ય મુક્તિ। મીરાબાઈ, નરસિંહ મહેતા, તુકારામ, જલારામ બાપા આદિ 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 અનેક સંતો એમની દ્વારા સદ્ય મુક્તિની પરમ ઉપાસના કરી પરમેશ્વરને પ્રાપ્ત કરવાનો એક દુષ્કર પ્રયાસ થયો। નહીં તો આપણને બધાને એમ થાય કે ભગવાનને વાતો કરવી સારી પણ એ પરમાત્માને પ્રાપ્ત કરી ન શકાય, પણ જે પરમાત્મા માટે વેતો નેતિ નેતિ કહીને અટકે છે એ ઈશ્વરને પ્રાપ્ત કરવો બહુ અઘરો નથી। શાસ્ત્રોની વાતોથી, મોટા મોટા સંતોની વાતોથી તમે ડરી ન જજો, કારણ કે મોટા મોટા સંતો અને શાસ્ત્રો એવું જ કહે કે ઈશ્વરને પ્રાપ્ત કરવો બહુ અઘરો છે, પણ ભાગવતની પ્રેમા ભક્તિ કહે ઈશ્વરને પ્રાપ્ત કરવો સરળ છે, અને એટલા માટે જ કનૈયાને પ્રગટ થવું પડ્યું, ગોપીઓને પણ પ્રાપ્ત થયો, માં યશોદાને પ્રાપ્ત થયો, રાધિકાજીને પ્રાપ્ત થયો, એમાં પણ બાકી રહી જતું તો ગાયોને પણ પ્રાપ્ત થયો। બ્રહ્માજીને જ્યારે મોહ ઉત્પન્ન થયો ત્યારે ગાયોના વાછરડોના સ્વરૂપ લીધા ભગવાને, એ ઈશ્વરને પ્રાપ્ત કરવો બહુ અઘરો નથી, પણ કોણ જાણે આપણી મતિની અંદર અમુક અમુક વિદ્વાન એવું બેસાડી દે ભગવાનને પ્રાપ્ત કરવો અઘરો છે, અને જો એને પ્રાપ્ત કરવો અઘરો હોય ને તો મારો તમારો શ્વાસ જ ન હાલે, કારણ કે હું અને તમે પણ પરમાત્માની એક લીલાનું કારણ છીએ, મારી અને તમારી અંદર કામ કરવાવાળી એક શક્તિ છે, એ જ ઈશ્વરની શક્તિ છે। આનન રહિત સકલ રસ ભોગી બિનુ બાની બગતા બડ જોગી बिनु पद चलही सुनही बिनु काना कर बिनु करही करम विधि नाना।
એ ઈશ્વર તત્વનું સ્વરૂપ દર્શન કરાવે સંતો. બિનુ પદ ચલહી સુનહી બિનુ કાના, અને કર બિનુ કરહી કર્મ બિધિ નાના. એને કોઈ પણ પ્રકારનો હાથ નથી, છતાં પણ મારા ને તમારા અનેક પ્રકારના કામ કરે. કર નામ હાથ, દેવ ભાષા સંસ્કૃતમાં કર નામ કહીએ તો ટેક્સ, જે આપણે ચૂકવવાનો હોય. વરસાદ આવે, સૂર્યની રોશની મળે, ચંદ્રનો નાઇટ લેમ્પ આપણે રાત્રે કરીએ એવો પ્રકાશ આપે, થોડો થોડો પવન જોવે ત્યારે પવન મળે, આ દરેક પરમાત્માના વિષયની વાતો છે, જેમાં માનવીની બુદ્ધિ અટકી જાય. પણ જે ઈશ્વરને અતિશય પ્રેમ કરતા હોય, જેની અંદર એવી શક્તિ હોય કે જે સદ્ય મુક્તિને પ્રાપ્ત કરવા માંગતા હોય, એને ઈશ્વરને પ્રાપ્ત નથી કરવો પડતો, એને માત્ર પ્રેમા ભક્તિ કરવાની. પછી માણસ ઈશ્વરને પ્રાપ્ત ન કરે, પરંતુ ઈશ્વર માણસને પ્રાપ્ત કરવાની ઝંખ ના રાખે, એવું દિવ્ય અને પવિત્ર ચરિત્રવાળું જીવન તમે જીવો, કે તમારા ચરિત્રની વાતો, તમારા ચરિત્રની સુગંધ અનેક માણસો સુધી અનાયાસે, અને એવા માણસો તમારા પ્રેમની વાતો કરતા થાય જેને તમારી સાથે કાંઈ નિસ્બત નથી, ત્યારે સમજવાનું કે પરમાત્માએ તમારી ઉપર થોડી કૃપા કરી છે. પણ ત્યારે સાવધાન થઈ જવાનું સાથે સાથે, કે ઈશ્વર જ્યારે પરમ કૃપાની પાત્રતા તમારી ઉપર વરસાવે, એટલી કૃપા કરે અને તમને એક એવું સ્થાન પ્રાપ્ત કરાવે, જાણે માણસોના નજરની અંદર તમને વંદના કરવાનું મન થાય, તમારી ઉપાસના કરવાનું મન થાય, તમને યાદ કરવાનું મન થાય, ત્યારે ત્યાં સાવધાન થઈ જવાનું. જ્યારે માણસો તમારા ખૂબ વખાણ કરે, જ્યારે માણસો તમારી ખૂબ વાતો કરે, પછી કોલરને ઊંચી નહીં કરવાની. પછી જો તમે કોલર ઊંચી કરતા થાવ, તો પછી ત્યાંથી પડવાનું એટલી નીચે જગ્યાએ રહે કે પછી નહીં ઘરના નહીં ઘાટના થઈ જઈએ. પણ ત્યાં એ તત્વએ પહોંચ્યા પછી પછી એટલું સરળ બની જવાનું, એટલું વિનમ્ર બની જવાનું, કે માણસોને દરેકની અંદર ભગવાન નારાયણનું દર્શન કરી અને નાના મોટા જ્ઞાતિનો કોઈ પણ પ્રકારનો ભેદ રાખ્યા વગર દરેકને નમસ્કાર કરવાના, દરેકની અંદર પરમાત્મા નારાયણ બિરાજમાન છે આવા ભાવથી દરેક સાથે વર્તન કરવાનું, અને એ વર્તનને દરેકના હૃદયમાં નારાયણને જોઈને તમે જો ચરિત્રવાન થઈને જીવન જીવો, તો પછી તમારું જીવન બને દીવા જેવું. દીવાનું જીવન કેવું હોય કે કાચની આગળ રાખો ને તો દીવો જેવો હોય ને એવો ને એવો દેખાય. જીવન જીવો તો એવું જીવો કે કાચ સામે દીવો. જીવન જીવો તો એવું જીવો કે જેમ કાચ સામે દીવો. દીવાને કાચની સામે રાખો એટલે એની જ્યોત જેવી હોય ને એવી દેખાય. પણ ભગવાને આટલી બધી મહેનતથી એક એવું મેન્યુફેક્ચર તૈયાર કર્યું, બે કાન, બે આંખ, બે હાથ, બે પગ, વિચારવાની વિશેષ શક્તિ. માણસ એક જ જીવ એવો છે કે કાચની સામે દેખાય ત્યારે કંઈક જુદો અને અંદરે કંઈક જુદો. એટલે દરેક જીવ જંતુ જે હોય ને એને કોઈને એમ ન કહેવું પડે કે તમે ભેંસ થાવ, તમે ગાય થાવ, તમે પેલું પ્રાણી થાવ. પરમાત્મા દ્વારા બનાવેલું માણસ એક જ એને વારે વારે કહેવું પડે કે તમે માણસ થાવ. નહીં તો આપણે માણસ તો છીએ, પણ કર્મ જેનું માણસ જેવું છે, પરમાત્મા જેની પસંદગી કરે, એણે આટલી બધી મહેનત કરી હશે ઈશ્વરે બનાવવામાં મને ને તમને, અને એમાં પછી કાંઈક એવો ફોલ્ટ રહી જાય ને, કોકને જ્ઞાન પ્રાપ્ત થાય તો એનો દંભ લાગે, કોઈને રૂપિયો પ્રાપ્ત થાય તો એનો દંભ લાગે, કોઈને કાંઈ બીજું મળે તો એનો દંભ લાગે. એટલે કોલર ઊંચી કરી કરીને જીવવા કરતા રામચરિત માનસની એક ચોપાઈ એમ કહે, નિર્મલ મન મોહી અતિ પ્રિય ભાવા, મોહી છલ કપટ છિદ્ર દુરાવા. નિર્મળતા વાળું જેનું મન હોય એ માણસ પ્રભુ કહે મને બહુ ગમે. તુલસીદાસજીને કોઈ પ્રશ્ન કર્યો હશે, તને કયો વ્યક્તિ ન ગમે ભગવાનને કહે,
કે જેની અંદર છળ કપટ અને છિદ્ર બહુ હોય ને, ભગવાન કહે એવા માણસને હું દૂરથી નમસ્કાર કરું, એને મારી બાજુમાં ન આવવા દઉં. ભાગવતની આજુબાજુમાં તમે આવ્યા છો, માનો ભગવાને તમારી ઉપર કૃપા કરી છે, તમારી ઉપર પ્રેરણા થઈ છે, અને એની કૃપા વગર ભાગવતના આ મહાપુરાણની સામે આવી ન શકાય, એનો સ્પર્શ ન કરી શકાય, એનું દર્શન ન કરી શકાય. કારણ કે ભાગવત એ ભગવાન નારાયણનું સાક્ષાત વાંગ્મય સ્વરૂપ છે. ભગવતામ પ્રોક્તમ ઇતિ ભાગવતમ, ભગવાને સ્વયં પોતાના મુખે કીધું છે. અને એ ભાગવત દ્વારા મહર્ષિ વેદવ્યાસજી મહારાજને પરમ સંતોષની પ્રાપ્તિ થઈ છે.